नमस्कार दर्शक मित्र, अमारी यूट्यूब चैनल में तमारू फरीथी हार्दिक स्वागत छे। ने अत्यारे आपणे जई रह्या छीए कुंडलधाम। तो आ कुंडलधाम साळंगपुरथी 10 किलोमीटरना अंतरे आव्युं छे अने बोटादथी 20 किलोमीटरना अंतरे आव्युं छे। तो चालो जाणी लईए त्यां शुं शुं जोवा लायक अने शुं शुं दर्शन लायक छे। तो सौ प्रथम त्यां सूर्यदेवनुं मंदिर छे ज्यां तमे दर्शन करी शको छो। कुंडलेश्वर महादेवनुं मंदिर छे ज्यां तमे दर्शन करी शको छो। साथे 125,000 રુદ્રાક્ષનું શિવ સ્વરૂપ તમે ત્યાં જોઈ શકો છો। પછી તમે ત્યાં નાવમાં રામજી દર્શન કરી શકો છો। શનિદેવનું પણ મંદિર છે ત્યાં તમે દર્શન કરી શકો છો। નવગ્રહ છે, અખંડ જ્યોત છે વગેરે વગેરે તમે આ જગ્યાએ જોઈ શકો છો। તો ચાલો આપણે દર્શન કરી લઈએ। વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો, સમગ્ર માહિતી આ વિડીયોમાં તમને મળવાની છે। કુંડલધામ પહોંચી ગઈ છે સવારી અને તમને દર્શન કરાવીશું એક સાથે અનેક શિવલિંગના। કુંડલધામમાં આપણે પહોંચી ગયા છીએ અને અહીંયા તમે નિહાળી શકો છો એક સાથે અનેક શિવલિંગના દર્શન એક સાથે કરવા। એક બહુ જ મોટી પ્રસિદ્ધિ કહેવામાં આવે છે જે આપણે અહીંયા આવીને એક સાથે અનેક શિવલિંગના દર્શન કરી શકીએ છીએ। તો ચાલો સૌ પ્રથમ અત્યારે આપણે મંદિરમાં જઈએ, મંદિરમાં મહાદેવના દર્શન કરી લઈએ, પછી આપણે નિહાળશું સૂર્ય દર્શન, પછી નાવમાં રામજી મંદિર, શનિદેવના દર્શન, નવગ્રહ અને અખંડ જ્યોત, આ બધું આપણા વિડીયોમાં નિહાળવાનું છે। અત્યારે તમે દર્શન કરી રહ્યા છો મહાદેવના। કુંડલધામ આવવું હોય તો સાળંગપુરથી ફક્ત 10 કિલોમીટરના અંતરે તમે આવી શકો છો અને આ જગ્યાએ તમે અનેક દેવોના દર્શન એક સાથે કરી શકો છો। એની જમણી અને ડાબી પડખે બે બાજુ તમે જોઈ શકો છો અનેક શિવલિંગના દર્શન થાય છે આપણને। એની બાજુમાં હોડીનો આકાર આપીને ભગવાન રામ લખન જાનકી બેઠેલા છે। સરસ મજાની જગ્યા કુંડલ, સાળંગપુરથી ફક્ત 10 મિનિટનો રસ્તો। કુંડલ મંદિર આમ તો ભગવાન શનિદેવનું મંદિર ખાસ કહેવાય, હનુમાનજી માતાની મોટી મૂર્તિ બિરાજમાન છે અને એની મહાદેવની મંદિરની એક્ઝેક્ટ બાજુમાં ભગવાન સૂર્યનારાયણ અને ભગવતી શ્રી રાંદલમાં બિરાજમાન છે, એના દર્શન આપણે કરીશું। ખૂબ મોટી વિશાળ જગ્યા, ના ચોગનમાં મોટો શંખ, ભગવાન મહાદેવ અને રુદ્રાક્ષમાં વિટવાયેલા બાર પ્રતિમા બનાવેલી છે। આમ તો અહીંયા રાતના સીનમાં ફુવારાને એવું ચાલુ હોય પણ હાલ દિવસ છે એટલે બંધ છે, પણ સરસ ચોગનમાં બનાવેલી વિશાળ જગ્યા તમે જોઈ શકો છો। પાર્કિંગની, નાહવા ધોવાની, જમવાની ઉત્તમ વ્યવસ્થા, હનુમાનજી મહારાજની મોટી પ્રતિમા સામે જોઈ શકો છો, એની જ રીતે એની ગદા પણ મૂકેલી છે। હવે આપણે દર્શન કરીશું ભગવાન શનિદેવના, જે કુંડલમાં મેન કહેવાય તો શનિદેવ છે। દર્શન કુંડલેશ્વર મહાદેવ, 125,000 રુદ્રાક્ષનું શિવ સ્વરૂપ દર્શન જે આપણે નિહાળ્યું, નાવમાં રામજી મંદિર જોયું તમે, જળ ચડાવવા માટે પીપળ વૃક્ષ કુટીર,
શનિદેવ દર્શન, નવગૃહ, અખંડ જ્યોત, આપણે એના દર્શન કરવાના બાકી છે, દર્શન કરીશું. હાલ તમે જોઈ શકો છો આ ચોગાનમાં ખૂબ મોટી વિશાળ હનુમાનજી મહારાજની પ્રતિમા બનાવેલી છે, જેના દર્શન આપણે કરીએ છીએ. હનુમાનજી મહારાજનું વિશાળ સ્વરૂપ સાળંગપુરથી ફક્ત 10-15 મિનિટના અંતરે જે આ સ્થળ આવેલું છે. આપણે હવે દર્શન કરીશું ભગવાન શનિદેવના. એમ કહેવામાં આવે છે કે સિગ્નાપુર શનિદેવ અને અહીંયાનું માતમ એક જ છે, મામા ભાણિયાનું. અમે તેલ મળે છે. આપણે હવે દર્શન કરીશું ભગવાન શનિદેવના. શનિ સિંગણાપુર મહારાષ્ટ્રમાં આવ્યું છે. ઘણા દર્શક મિત્રો ત્યાં જઈ નથી શકતા, તે ગુજરાતના હોય તો તમારે ત્યાં જવાની જરૂર નથી. તે મંદિર શનિ સિંગણાપુરનું અને આ કુંડળ શનિદેવનું મંદિર બંને એક સમાન માન્યતા ધરાવે છે. તમે અહીંયા પણ મામા ભાણિયાની પૂજા કરવી હોય તો કરી શકો છો. તો દર્શક મિત્રો, વિડીયો જોઈને કુંડળ ધામ જવાનું જરૂર મન થયું હશે, તો તમારે ગભરાવાની જરૂર નથી. અહીંયાની જે ગૂગલ મેપની લિંક છે તે હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ, જેના સહાયે તમે સાળંગપુર આવ્યા હો તો આ મંદિરે આસાનીથી આવી શકો, અથવા તમે સાળંગપુરથી ગમે એને પૂછીને પણ કુંડળધામ આવી શકો છો. સાળંગપુરથી ફક્ત 10 કિલોમીટરનો રસ્તો છે અને આપણે એક સાથે અનેક દેવોના દર્શન કરી શકીએ છીએ. મોટો હવન, હવન કુંડ અહીંયા ધૂણો કે. તો દર્શક મિત્રો, કુંડળધામમાં આ સિવાય સ્વામિનારાયણ ભગવાનનું પણ દુર્લભ મંદિર હતું અને તળાવની અંદર નીલકંઠ વર્ણી મહારાજનું પણ પ્રતિમા હતી, પણ સમયના અભાવે આપણે ત્યાં જઈ નથી શક્યા. તો પણ આપણે ઘણું જે એક્સપ્લોર કરવાનું હતું તે ઘણું એક્સપ્લોર કરી દીધું છે અને સમગ્ર માહિતી તમને આ વિડીયોમાં મેં આપી છે. કઈ રીતે તમારે કુંડળધામ જવું, કુંડળધામ મેં તમને વાત કરી એ રીતે બોટાદથી ફક્ત 20 કિલોમીટર અને સાળંગપુરથી 10 કિલોમીટરના અંતરે બરવાળા રોડ છે તે રોડ પર આવ્યું છે અને ત્યાંથી તમે એક સાથે અનેક શિવલિંગના દર્શન કરી શકો છો. સાથે અહીંયા શનિદેવનું જે મંદિર છે ત્યાં મામા ભાણિયાની પૂજા પણ થાય છે. તમે મહારાષ્ટ્ર જઈ ન શકતા હો અને તમારે પૂજા કરવી હોય તો તમે કુંડળધામ આવીને પૂજા કરી શકો છો. તો ખૂબ જ મસ્ત મંદિર છે. તમે સવારથી અહીંયા ગયા હો તો સાંજ સુધી કેમ સમય જતો રહે છે તે તમને ખબર પણ નથી રહેતી અને ખૂબ જ ફરવાલાયક અને દર્શન માટેનું અતિ દુર્લભ સ્થળ છે. તો એકવાર જરૂર મુલાકાત કરો કુંડળધામની. તો દર્શક મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો ગ્રુપમાં શેર કરો, ચેનલને નવા હો તો સબસ્ક્રાઈબ કરો. આવી રીતે સપોર્ટ આપો છો એ રીતે સપોર્ટ આપતા રહો. આભાર. જય હિન્દ, જય ભારત.